नमस्कार दर्शक मित्रों, पीटीएन साथे हूँ रूपल ठक्कर। एक नजर आज ना मुख्य समाचार पर। भारतीय जनता पार्टी वर्षो थी हिंदू संस्कृति ना तहेवारों नी करी रही छे उजवणी। पाटण शहेरना जूनागंज बजार विस्तार में भारतीय जनता पार्टी द्वारा पाटण का राजा गणपति महोत्सव नो करायो प्रारंभ। पाटण का राजा गणपति नु करवामां आव्युं वास्ते गाजते विसर्जन। अंबाजीना मार्गो बोल मारी अंबे जय जय ना अंबे ना नाद थी गुंजी उठ्या। भादरवी पूनमना महामेळानो आजथी थयो प्रारंभ। जिल्ला कलेक्टरे विधिवत रीते रथ खेंची महामेळाने मूक्यो खुल्लो। હવે સમાચાર વિગતવાર। भारतीय जनता पार्टी वर्षो थी हिंदू संस्कृति ना जे तहेवारों आवे छे ते तहेवारों की उजवणी खूब ज धामधूम थी करती होय छे। जेम के दिवाळी होय, शिवरात्रि होय, होळी होय के पछी गणेश उत्सव होय, ते प्रमाणे छेल्ला 3 वर्षथी पाटण शहेरना जूनागंज बजार विस्तार में भारतीय जनता पार्टी द्वारा पाटण का राजा गणपति महोत्सव 5 दिवसीय महोत्सव उजवामां आवतो होय छे। त्यारे भारतीय जनता पार्टी द्वारा 19-23 सप्टेम्बर दरमियान पाटण का राजा गणपति महोत्सव ने लई विविध धार्मिक कार्यक्रमों पण आयोजन करवामां आव्युं हतुं। जेमा आनंदना गरबा, गीत संगीतना कार्यक्रमना डायराना कार्यक्रमों, यज्ञ सहित समूह आरतीना विविध कार्यक्रमों योजी हिंदू संस्कृतना कार्यक्रमों ने हमेशा भारतीय जनता पार्टी उजागर करवानु कार्य करती होवानु पाटण शहर भाजप प्रमुख किशोरभाई माहेश्वरीए जणावी। आज रोज पाटण का राजा गणपति विसर्जनना कार्यक्रम में पाटण शहरना अने भारतीय जनता पार्टीना कार्यकरो अने आगेवानो मोटी संख्या में उपस्थित रही दादाने शास्त्रोक्त विधि विधानथी तेओनी आरती अने पूजा पाठ कर्या बाद તેઓનું વિસર્જન વાસ્તે ગાજતે કરવામાં આવ્યું હતું। ત્યારે જૂનાગંજ બજાર ખાતેથી ગણપતિ વિસર્જનને લઈ ભાવિક ભક્તો અબિલ ગુલાલની છોડો વચ્ચે નાચતે ગાજતે દાદાને ઝાલેશ્વર પાલડી ખાતે વિસર્જન કરવા લઈ ગયા હતા। ભારતીય જનતા પાર્ટી વર્ષોથી હિન્દુ સંસ્કૃતિના જે તહેવારો આવે છે એ તહેવારોની ઉજવણી ખૂબ ધામધૂમથી કરતી હોય છે, ચાહે દિવાળી હોય, શિવરાત્રિ હોય, હોળી હોય કે ગણપતિ દાદાનો ઉત્સવ હોય, એ પ્રમાણે છેલ્લા 3 વર્ષથી पाटण शहर भारतीय जनता पार्टी जूनागढ़ चौक में पाटण का राजा एक 5 दिवस माटे छेल्ला 3 वर्षथी भारतीय जनता पार्टी लावे छे। 19 तारीखे बांधता गाता ढोले 100 पाटण नगरजनोए गणपति दादा की स्थापना करी है जूनागढ़ में। आज 23 तारीखे 100 भारतीय जनता पार्टी कार्यकर्ताओं नगरजनों बांधता गाता ढोले गणपति दादा विसर्जन कार्यक्रम है। 5 दिवस दरमियान अलग अलग दिवसे रोज ગીત સંગીતનો કાર્યક્રમ, પછી ડાયરાનો કાર્યક્રમ, પછી આનંદના ગરબાનો કાર્યક્રમ, એ પ્રમાણે હિન્દુ સંસ્કૃતિના બધા જ કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી વર્ષોથી કરે છે। એ પ્રમાણે ગણપતિ દાદાનો કાર્યક્રમ 5 દિવસ ઉજવણી 100 કાર્યકર્તાઓ હર્ષ ઉલ્લાસથી કરે છે। અમારા પાર્ટીના આગેવાન કિશી પટેલ સાહેબ, નગરપાલિકા પ્રમુખ કિરણબેન, નીનાબેન, 100 આગેવાનો આ કાર્યક્રમમાં સહભાગી છે। વિજળકુવા ગોલવાડ પાટણ રાણા સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ દાદાનો ઉત્સવ કરવામાં આવ્યો છે। 7 દિવસ અલગ અલગ કાર્યક્રમ સ્થાનિક ભાવિક ભક્તો દ્વારા રાખવામાં આવ્યા છે, જેમાં 108 દીવાની આરતી, સત્યનારાયણ ભગવાનની કથા, બાળકોની રમતગમત, ભજન સંધ્યા વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ગણપતિ મહોત્સવને લઈ ગતરોજ સ્થાનિક ભાવિક ભક્તો દ્વારા 108 દીવાની સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિક ભક્તો ગણપતિ બાપાના દર્શનની સાથે સાથે 108 દીવાની મહાઆરતીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સિદ્ધપુરના દેથડી તાવડિયા હાઈવે પર આવેલ ગોકુલધામ કોમ્પ્લેક્સ પાસે આવેલી મારુતિ નંદન ટાયર્સ નામની દુકાનમાં ગત મોડી સાંજે દુકાનના વેપારી મુકેશભાઈ પટેલ પોતાની દુકાનમાં હિસાબ કરી રહ્યા હતા। જોકે ટાયર્સના વેપારી મુકેશભાઈ આંગળિયા પેઢી પણ ચલાવતા હોવાથી સાંજે હિસાબ કરતા હતા। તે દરમિયાન એક કાળા રંગની કારમાં આવેલ 4 શખ્સો ખુલ્લી તલવારો લઈ દુકાનમાં ઘૂસ્યા હતા અને દુકાનના માલિક મુકેશ પટેલ પર તલવારથી હુમલાનો પ્રયાસ કર્યો હતો। જોકે વેપારીએ બૂમાબૂમ કરતા આજુબાજુથી લોકો દોડી આવતા લૂંટારૂઓ કાર લઈને ભાગ્યા હતા। આ ઘટનાની ચકચાર મચી જવા પામી છે।
જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેક્ટર શ્રી પ્રદીપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી પ્રદીપસિંહ રાઠોડે દીકરીઓને સારું શિક્ષણ મળી રહે, દીકરીઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે, સાથે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ યોજનાઓનો લાભ મેળવી દીકરીઓ વિકાસલક્ષી પ્રવૃત્તિમાં જોડાય તે અંગેનું સૂચન કરવામાં આવ્યું હતું। ઉપરાંત દીકરીઓ મોટી સંખ્યામાં ખેલમાં કુંભમાં ભાગ લેવા અંગે જણાવવામાં આવ્યું હતું। દીકરીઓને રમતગમતમાં રસ રૂચિ જળવાઈ રહે તે માટેના કાર્યક્રમો કરવાથી યોગ્ય પ્રતિભાવો મળશે, તેઓને ઓળખી તેમની કુશળતાઓમાં વધારો થાય તે અંગેની પ્રવૃત્તિઓ કરવા અંગે જણાવવામાં આવ્યું હતું। જિલ્લામાં બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત દીકરીઓ ઉત્તમ શિક્ષણ મેળવી વિકાસની પ્રક્રિયામાં ભાગીદાર બને તે અંગેના સામૂહિક પ્રયાસો કરવામાં આવશે। આ બેઠકમાં જિલ્લા શિક્ષણ અધિકારી નાયબ નિયામકશ્રી પી ડી સરવૈયા, પ્રોગ્રામ ઓફિસર શ્રી ગૌરીબેન સોલંકી, જિલ્લા દહેજ પ્રતિબંધક શ્રી મુકેશભાઈ, ફિલ્ડ ઓફિસર શ્રી મુકેશભાઈ મિસ્ત્રી, જિલ્લા રમતગમત અધિકારી, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી, ડિસ્ટ્રિક્ટ મિશન કોઓર્ડિનેટર શ્રી દિલીપભાઈ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેક્ટર શ્રી પ્રદીપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં મહિલા કલ્યાણ સમિતિ અંતર્ગત શક્તિ સદન યોજનાની કમિટીની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સૌપ્રથમ શક્તિ સદન યોજના વિશેની માહિતી આપવામાં આવી હતી। ત્યારબાદ નિવાસી અધિક કલેક્ટર શ્રી પ્રદીપસિંહ રાઠોડ દ્વારા આ યોજના વિશેની વાસ્તવિક પરિસ્થિતિ કમિટીના સભ્યો પાસેથી મેળવી હતી। ત્યારબાદ કમિટીના સભ્યો જોડે સંવાદ ગોષ્ઠી દ્વારા શક્તિ સદન યોજનાઓના આયામો, બેઝિક પાયાના નિયમો વિશે બારીકાઈથી ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકને સંબોધતા નિવાસી અધિક કલેક્ટર શ્રી પ્રદીપસિંહ રાઠોડે જણાવ્યું કે આ યોજનાની સરકારી નિયમાવલી ઝડપથી પૂર્ણ કરી જિલ્લામાં શક્તિ સદન યોજના અમલમાં મૂકવામાં આવશે। આ યોજનાથી સમાજમાં મુશ્કેલ સંજોગોમાં મુકાયેલ મહિલાઓ, માનવ તસ્કરીમાંથી મુક્ત કરાયેલ મહિલાઓના જીવનમાં સ્થિરતા આવશે। આ બેઠકમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સેક્રેટરી શ્રી, સામાજિક કાર્યકર શ્રી નલિનીબેન માને, શ્રી ઉષાબેન બુચ, શ્રી મનીષાબેન ઠક્કર, પ્રોગ્રામ ઓફિસર શ્રી ગૌરીબેન સોલંકી, જિલ્લા દહેજ પ્રતિબંધક શ્રી મુકેશભાઈ, ફિલ્ડ ઓફિસર શ્રી મુકેશભાઈ, ડિસ્ટ્રિક્ટ મિશન કોઓર્ડિનેટર શ્રી દિલીપભાઈ હાજર રહ્યા હતા। મિશન શક્તિ યોજના હેઠળ સંબલ અને સામર્થ્ય હેઠળ પેટા યોજના શરૂ કરવામાં આવેલ છે। આ પેટા યોજના પૈકી સામર્થ્ય હેઠળ શક્તિ સદન યોજનાઓનો સમાવેશ કરવામાં આવેલ છે। અગાઉ અમલિત સ્વાધાર અને ઉજ્જવલાને શક્તિ યોજનામાં જ કરવામાં આવી છે। શક્તિ સદન યોજના દ્વારા મુશ્કેલ સંજોગોમાં મુકાયેલ મહિલાઓના આવાસ માટેની સ્વાધાર યોજના અને હ્યુમન ટ્રાફિકિંગ અટકાવવા માટે કામ કરશે। તેમાં સામાજિક તેમજ આર્થિક જરૂરિયાત ધરાવતી મહિલાઓને તથા ગેરકાયદેસર દેહ વ્યાપારનો ભોગ બનેલ મહિલાઓને આશ્રય, ખોરાક, વસ્ત્રો, તબીબી સારવાર જેવી પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવામાં આવશે તથા આવી મહિલાઓનું આર્થિક પુનઃસ્થાપન કરવા તેમજ આર્થિક રીતે પગભર કરવામાં આવશે। આ યોજના અંતર્ગત રોકાણ ઉપરાંત આવશ્યક સેવાઓ પૂરી પાડવામાં આવશે। ચાણસ્મા તાલુકાના સેવાડા ગામે 17/9/2023 વિશ્વ કલ્યાણ અર્થે રામકથાનો શુભારંભ થયો હતો। રામકથા દરમિયાન પોથીયાત્રાનું આયોજન કર્યું હતું। પોથીના યજમાન મહેતા વિરેન્દ્રકુમાર વાસુદેવભાઈના ઘરેથી પોથીયાત્રા નીકળી હતી અને કથાસ્થળે પહોંચી હતી। ત્યારબાદ કથાનું પ્રસિદ્ધ કથાકાર ભરતભાઈ મહારાજ ધોળકાવાડાના મુખારવિંદથી રામકથારૂપ વિજ્ઞાન ગંગાનો પ્રવાહ શરૂ થયો હતો। ઉપરાંત રામકથા દરમિયાન રામજન્મ, રામસીતા વિવાહ જેવા પ્રસંગો ઉજવાયા હતા। છેલ્લા રામકથાના આયોજનના કારણે સેવાડા ગામ મિથિલા નગરી અયોધ્યા નગરીના ભાવાત્મક રૂપમાં ફેરવાઈ ગયું છે। સેવાડા ખાતે યોજાયેલ રામકથાનું આયોજન સમગ્ર વિશ્વમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે, સેવાડા ગામ સુખી સંપન્ન બને કેવો મુખ્ય હેતુ હોવાનું રામકથાના સમિતિના કન્વીનર વિરેન્દ્રભાઈ મહેતાએ જણાવ્યું હતું। રામકથાનું આયોજન સમસ્ત સેવાડા ગામના યુવાનો અને ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું। સરસ્વતી તાલુકાના કાનુસણ ગામે દલિત સમાજના સંચાલક કાંતિ પરમારના મામલે મોટો વળાંક આવ્યો છે। 21મી સદીમાં પણ પાટણમાં જાતિવાદનું ભૂત ધૂણી રહ્યું છે। સસ્તા અનાજની દુકાનના સંચાલક કાંતિભાઈ પરમારે ગંભીર આરોપો લગાવ્યા હતા। પાટણ ભાજપના સાંસદ ભરતસિંહ ડાભી પર ગંભીર આરોપ કર્યા હતા। કાનુસણ ગામ ભરતસિંહ ડાભીએ દત્તક લીધું હોવાનું કાંતિભાઈ પરમારે જણાવ્યું હતું। કાનુસણ ગામે ભરતસિંહ ડાભીના સગાવાલા હોવાનું પણ કાંતિભાઈ પરમારે જણાવ્યું હતું। પાટણ જિલ્લા કલેક્ટરે રાજકીય ઇશારે એકતરફી નિર્ણય લીધો હોવાના ગંભીર આક્ષેપો કાંતિભાઈ પરમારે લગાવ્યા હતા। પાટણ કલેક્ટરે મને સાંભળ્યા વગર એકતરફી નિર્ણય લઈ 436 મારા રેશનિંગ કાર્ડ બાજુના એદલા ગામમાં ટ્રાન્સફર કર્યા હોવાનું કાંતિભાઈ પરમારે આક્ષેપ કરી રહ્યા છે। સાહેબ, અમારું કહેવું એવું છે કે બંધ રેશન કાર્ડવાળાનો મુદ્દો હતો, એ લોકોના
બહુ હેરાનગતિ કરવાથી, ગામમાં માલ વેચવા લાવવાથી, એ બધી અમી રજૂઆતો ઉપર બધે કરવાથી કોઈ નિર્ણય ના મળ્યાના લીધે મારા પપ્પાએ તારીખ 5/5/2023ના રોજ કોથીબાગમાં ઝેરી દવા પી લીધી. એના લીધે પછી અમને ડાબો પગ કપાવવો પડ્યો. ડાબો પગ કપાવવા પછી આરોપીઓ જમીન પર છઠ્ઠા મહિનામાં છૂટ્યા પછી આરોપીઓને ફરીથી 26 તારીખના કલેક્ટર સાહેબને રજૂઆત કરી, રજૂઆતો કરવાનું ચાલુ રાખ્યું. અને એના પછી કલેક્ટર સાહેબે ફરીથી ઓર્ડર કર્યો કે ભાઈ કાણોસણ ગામના તમામ રેશન કાર્ડ એટલા ટ્રાન્સફર કરી દો. તો સાહેબ, અમારું કહેવું એવું છે કે આ એકતરફી નિર્ણય છે કે પછી કોઈ રાજકારણના દબાણથી નિર્ણય છે, આમાં અમને કોઈ જાતનો ખબર પડતી નથી. તો અમને યોગ્ય ન્યાય મળે અને એની યોગ્ય તપાસ થાય. જો કાં તો એની યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો અમને કાં તો કલેક્ટર સાહેબ, કાં તો આ ગુજરાતની સરકાર, કાં તો ભારત સરકાર અમને ઈચ્છા મૃત્યુનો ઓર્ડર આવે. બસ આટલી અમારી અરજના છે સાહેબ. હવે એમનું રેશન કાર્ડ બંધ હતું સાહેબ, પણ આ લોકોએ પછી બધા એક જ સમાજના હોવાથી બધા એક થયા. એક થઈને પછી આ લોકોએ ખોટી રજૂઆતો કરી કે અમને માલ મળતો નથી, પણ અમે વાસ્તવમાં કૂપનો સાથે દરેક ગ્રાહકને કૂપન સાથે માલ આપતા હતા. રેશન કાર્ડ નહોતું એ અમને કૂપન ઉપર પણ સહી કરાવતા, રજિસ્ટરમાં સહી કરાવતા, બંને જગ્યાએ સહીઓ કરાવતા, પૂરો જથ્થો આપતા. કોઈ જાતની ટસલ કાર્ડ ધારક જોડી અમારે કે અમારા પિતાજીને કે અમારા કુટુંબને કે કોઈ જાતે કોઈને નડગર રીતે નથી. પણ આ લોકોએ બધાને સંગઠન રહેશું ખોટા ઠરાવ કર્યા. પ્રકાશજી, અભયસિંહજી, જગતાજી, ચતુરજી, બધા એક જ પરિવારમાં છે અને એક ઠાકોર સમાજના છે. કેટલા લોકો છે અંદાજે? અંદાજે આ 400-500 છે બધા મળીને. ગોમે અમને સમર્થન આપે કે અમના બધા કુટુંબી છે, અગાઉ એક જ પરિવારના છે, કાકાપાના. એવું બોલે કે આપણે ભૈયા ભેગા રહેવાનું, ભય કરે એ ખરું. અને 2021માં પંચાયતની ચૂંટણી આવી હતી, એમાં અમે બિનહરીફ ચૂંટણીમાં સમર્થન કર્યું. એમાં જગતાજી અને હરિસિંહજી ઠાકોર બોલ્યા હતા કે તમારા આ મેટલ ચાલે છે એ અમે સુખ શાંતિ ગામમાં હળી મળીને મટાઈ નાખશું, એટલે આપણે ગામમાં ચૂંટણી બેઠી રહે એમાં મજા આવશે. એટલે અમે એ કીધું કે આરું આપણે ગામમાં શાંતિ રહેતી હોય તો એમાં અમારા હો ભાગ. એટલે આપણે કીધું બેઠી ચૂંટણી રાખો, પણ આ રીતે અમારે કીધું અમારા પકવાની તમારા રહ્યા એ કંટ્રોલનો વિરોધ કરે છે, પણ તમારે અમને સમજાય અને આ ઓળ આપણે ગામમાં સુખ શાંતિ વધારે એ ટાઈપનું તમે ગોઠવજો. તો એ લોકોએ પંચાયતની ચૂંટણી પટી જી સાહેબ. એના પછી આ લોકો ફરીથી અમારા જોડી વિશ્વાસઘાત કર્યો. જેમ પહેલી ફેરી 2001માં માથાકૂટથી સમાધાન કરાવ્યું, બે પક્ષે સમાધાન કરાયા પછી ફરીથી આ લોકોએ એવું કર્યું, એવી રીતના અમારા પણ પંચાયતની ચૂંટણીમાં બિનહરીફ કરે અને ફરીથી આ લોકો એકના એક થઈ જાય. અમારે અત્યારે અમે બધા એક જ મારા ઘરમાં અમે 3 ભાઈ 1 બુન, પછી અમારા નાના મોટા થઈને અમારે 25-26 જણનું કુટુંબ છે. હાલ ખાવા પીવાનું સાહેબ બહુ પરિસ્થિતિ અમારી વીક થઈ ગઈ છે, અમે આર્થિક રીતે તૂટી ગયેલા છે હાલમાં. સાહેબ, એ વાત સાચી છે કે અનુસૂચિત જાતિના લીધે અમે પીડી જાય એનું તો કારણ વાત સાચી તમારી. એટલે આ લોકોએ બધાને એવું જાતિવાદ ભરી દીધી છે માણસમાં કે અમારા બાઇક પાછળ બેસે કોઈક વ્યક્તિ તો એને પણ ફોન કરીને આ લોકો બોલવા માંડે કે તમે કેમ ફલાણાના બાઇક ચડે બેઠા હતા. આવી રીતનું સાહેબ દબાણ કરી અને અમારા વિરુદ્ધમાં આખું ગામ આ લોકોએ ષડયંત્ર રચી અને ઊભું કરી અને અમારા વિરુદ્ધમાં અત્યારે કલેક્ટર સાહેબને જોડી અમારે પપ્પાના વિરુદ્ધમાં દઈને આખું ષડયંત્ર રચી અને આ લોકોએ બધા રેશન કાર્ડ એટલા ટ્રાન્સફર કરાયા છે. એમણે કહ્યું કે અમે અનુસૂચિત સમાજના હોવાને લીધે ગ્રામજનો દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે. કાંતિભાઈ પરમારના પરિવારજનોએ ઈચ્છા મૃત્યુની માંગ પણ કરી રહ્યા છે. અમને ન્યાય આપવામાં નહીં આવે તો અમને ઈચ્છા મૃત્યુનો ઓર્ડર આપે, સરકાર ઓર્ડર આપે એવું પરિવારજનો કહી રહ્યા છે. ન્યાય ના મળે તો પાટણ કલેક્ટર, ગુજરાત સરકાર અને ભારત સરકાર અમને ઈચ્છા મૃત્યુનો ઓર્ડર આપે તેવી પરિવારજનો માંગ કરી રહ્યા છે. ગામના ઠાકોર સમાજના અમુક લોકોના ત્રાસથી 5 મહિના અગાઉ પણ કાંતિભાઈ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ એમનો પગ કપાવો પડ્યો હતો. નામ કાંતિભાઈ વીરાભાઈ ચમાર, મુકામ કાનુસન, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણના વતની સુર સસ્તાલાની દુકાનનો સંચાલક છું. ઘટના સાહેબ એવી બનેલી કે 2-3 વર્ષથી મારી જોડે માલ જેને નહોતો મળતો અન્નપૂર્ણ યોજનાનો, એ વ્યક્તિ મારા ઉપર દાદાગીરી કરીને આવી અને કે મને માલ આપો. હું પૂછ્યું સાહેબ, ભાઈ તમારો માલ તમે અન્નપૂર્ણ યોજનાનો ફોર્મ ભરાવો અને તમારો ચાલુ થાય તો તમને હું માલ આપી દઈ. તમને માલ ક્યાંથી આવ્યો હાલ? એમ કરતાં કરતાં વહીને ક્યાં ઘણા કર્યા બધાના, અને અમારે જૂની આદાવાદ હતી એ બધા એક થઈ 4 જણા અને મારી પાછળ પડી ગયેલા 2-3 વર્ષથી અને દુકાનના લાયસન્સ રદ કરાવવા ફરેલા કલેક્ટર સાહેબની ઓફિસે જઈ જઈ અને ખોટું અનુસૂચિત જાતિના હોવાના કારણે કે એના એ લેવા ન જાઓ, ઓમ કરવું તેમ કરવું, એ મિત્રોનો મને હેરાન કરી નાખ્યો 3-4 વર્ષની અંદર. અને
એક્રોસિટીઓ કે ખોટી કરે, મેં એક ખોટી એક્રોસિટી કરેલી નથી. અને ખોટી કરેલી વખતે પોલીસે જ લઈ લે સાહેબ, મારી કોઈ એક્રોસિટી ના લે, મેજિસ્ટર સાહેબ મારો રદ કરીને તરત મારા કાયદેસર કાયદેસર કાનૂની કરે. અને આહુજ સાહેબ રાજકારણના લીધે અમારા ગામનો દસ્તક લીધેલો ભરત સાહેબ ગાભી સાહેબ ખરાબ એ ઠાકોર છે. ઠાકોર ઠાકોર છે, પરિવાર માટે ઠાકોર સંસદ સભ્ય છે. અમારું ગામ દસ્તક લીધેલું છે, એના ઈશારાથી આ બધું એ દસ્તક લીધેલું. અને એના લીધે આ બધું પડકાર ઊભું છું એકદમ. એ દસ્તક લીધેલું ખરું ને વોટ બધા આપણે લઈએ ને વોટિંગ બધું ઠાકોરો વધારે ખરું, બધા ઠાકોરો શું હોય સાહેબ. એના જો હોય વગાવાલા થાય ભાઈ ગામનો યોજનાનો મફત માલ મળવા મળ્યો. આ જે થયું કોરોના કાળમાં એવોની તલાટી સાહેબ બીજા તલાટીના હરુભરુ મેં માલ વેચેલો કૂપન સાથે. શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનું આગવું મહત્વ છે. ભાદરવી પૂનમનો મેળો આજથી શરૂ થયો છે. અંબાજી જતા તમામ માર્ગો બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે. આજે સવારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે તેમના પરિવાર સાથે પહોંચી વિધિવત રૂપે અંબાજી મંદિરના પૂજારીઓ દ્વારા પૂજા અર્ચના વૈદિક મંત્રોચ્ચાર સાથે રથને ખેંચી શુભારંભ કર્યો હતો. ત્યારબાદ માતાજીની આરતી અને શ્રીફળ વધેરી મેળાને ખુલ્લો મુકાયો હતો. ભાદરવી મહામેળાના 7 દિવસ દરમિયાન અંદાજિત 30-35 લાખ માઈ ભક્તો પગપાળા સંકુલ લઈને અંબાજી આવશે. ત્યારે વહીવટીતંત્ર અને યાત્રાધામ વિકાસ બોર્ડ સાથે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવાઈ છે. અંબાજી આવનારા તમામ દર્શનાર્થીઓ અને યાત્રાળુઓ માટે અનેક સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે, જેથી અંબાજી આવતા દરેક શ્રદ્ધાળુ સુગમતાથી અંબાજી પહોંચી માતાજીના દર્શન કરી શકે. આજથી 23 તારીખથી અમે ભાદરવી પૂનમનો જે મેળો છે એની શરૂઆત કરી છે. આવનાર 7 દિવસમાં ગુજરાતના જુદા જુદા સ્થળો ઉપરથી અને દેશના જુદા જુદા સ્થળો ઉપરથી અંબાજી ખાતે બધા માઈ ભક્તોનું આગમન થશે. અને અમે ઈશ્વરની કામના કરીએ છીએ, મા અંબાની કામના કરીએ છીએ કે અમને આ બધા જે યાત્રીઓ આવે છે એમની શ્રદ્ધાને પહોંચી વળવા માટે અમને શક્ય. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભારતીય જનતા પાર્ટી વર્ષોથી હિન્દુ સંસ્કૃતિના તહેવારોની કરી રહી છે ઉજવણી. પાટણ શહેરના જુનાગંજ બજાર વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણકર રાજા ગણપતિ મહોત્સવનો કરાયો પ્રારંભ. પાટણકર રાજા ગણપતિનું કરવામાં આવ્યું વાસ્તે ગાજતે વિસર્જન. અંબાજીના માર્ગો બોલ મારી અંબે જય જયના અંબેના નાદથી ગુંજી ઉઠ્યા. ભાદરવી પૂનમના મહામેળાનો આજથી થયો પ્રારંભ. જિલ્લા કલેક્ટરે વિધિવત રીતે રથ ખેંચી મહામેળાને મૂક્યો ખુલ્લો. આ સાથે આજનો સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ. રજા આપશો, નમસ્કાર. We'll be right back.